પ્રણામ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3માં ગણિત વિષયમાં પ્રકરણ 6 આપલેની ગમ્મત ભાગ 3 એટલે કે વિડિયો નંબર 3નો આજે આપણે અભ્યાસ કરીશું કે જેમાં છે વાર્તા પ્રશ્નો. અહીં આપેલા વાર્તા પ્રશ્નો એટલે કે જવાબ તમને આપી દીધો હોય અને જવાબ ઉપરથી તમારે સવાલ બનાવવાના છે તો તેને આપણે વાર્તા પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ. અહીં આપેલા પેજ નંબર ચોકડીની અંદર 89 પેજ નંબર ઉપર વાર્તા પ્રશ્નો આપેલા છે તો આપણે તે વાર્તા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. આજે વાર્તા પ્રશ્નો. નિશા અને સોનુ વાર્તા પ્રશ્નો બનાવતા હતા. નિશાએ કહ્યું, વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે. સોનુ, તું આના પર પ્રશ્ન બનાવી શકે? તો એ પ્રશ્ન કર્યો છે સોનુને કે તું આના ઉપર પ્રશ્ન બનાવી શકે. તો હા, તો સોનુએ ત્યાં આગળ પ્રશ્ન બનાવ્યો છે કે વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે તો બધા મળીને કેટલા વિદ્યાર્થીઓ થાય? તો આ જે બનાવેલો છે તે વાર્તા પ્રશ્ન છે. તમે પણ તમારા મિત્રો સાથે આ રીતે વાર્તા પ્રશ્નો બનાવી શકો અને દરેક ચિત્ર તરફ અને તેના પછીના શબ્દો તરફ જુઓ કે તમારો પ્રશ્ન નીચે આપણે લખવાનો છે. અહીં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના વારા માટે રાહ જુએ છે. અહીં આપણને મતની ગણતરી માટે ભીડ દેખાય છે તો તેના ઉપરથી આપણે અહીં એક પ્રશ્ન બનાવીશું. પ્રશ્નમાં એ રીતે કે એક હરોળમાં 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના મતદાનની રાહ જુએ છે તો હરોળમાં કુલ કેટલા લોકો છે? આ રીતે આપણે અહીં વાર્તા પ્રશ્ન બનાવ્યો. ત્યારબાદ આપણી પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ છે તો એના ઉપરથી પણ આપણે આ રીતે વાર્તા પ્રશ્ન બનાવીશું. તો વાર્તા પ્રશ્ન બનાવતી વખતે ધ્યાન રાખવાનું કે અહીં આપેલો વાર્તા પ્રશ્ન એના ઉપરથી આપણે આ પ્રશ્નો બનાવવાના છે. આ સવાલ છે અને આ એનો વાર્તા પ્રશ્નનો જવાબ છે. તો અહીં આપેલા વાર્તા પ્રશ્નના આધારે આપણે જોઈએ હવે કે આપણી પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ છે તો બપોરનું ભોજન 20 મિનિટ કર્યું અને પછી 15 મિનિટ રમત રમ્યા તો તેમણે કુલ કેટલો સમય લીધો? આ રીતે પ્રશ્નચિહ્ન કરી અને પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન 3 છે, પોસ્ટ ઓફિસ શાહિદના ઘરથી 1 કિલોમીટર દૂર અને તેના શાળાથી 2 કિલોમીટર દૂર આવેલી છે તો પ્રશ્ન બને છે, જો પોસ્ટ ઓફિસ શાહિદના ઘરથી 1 કિલોમીટર અને શાળાથી 2 કિલોમીટર દૂર હોય તો પોસ્ટ ઓફિસની સૌથી નજીક શું છે? શાહિદનું ઘર કે તેની શાળા? આ રીતે વાર્તા પ્રશ્ન ત્યાં બનાવી શકાય. પ્રશ્ન 4માં બંટીએ 27 પુસ્તકો વાંચ્યા છે અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા છે તો તેના ઉપરથી પણ આપણે પ્રશ્ન બનાવીએ કે એક પુસ્તકાલયમાંથી બંટીએ 27 પુસ્તકો અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા તો બંને મળીને કુલ કેટલા પુસ્તકો વાંચ્યા? તો આ રીતે આપણે વાર્તા પ્રશ્નોના પ્રશ્નો બનાવી શકીએ. હવે છે પેજ નંબર 91 ઉપર બાદબાકી કરો. તો ગઈકાલના લાઈવ લેક્ચરની અંદર મેં તમને ગયા લાઈવ લેક્ચરમાં બાદબાકીના આ રીતે દાખલા શીખવાડ્યા હતા. તો ડોલીએ 4 ડઝન એટલે કે 1 ડઝન એટલે 12 નંગ તો 4 ડઝન એટલે 12 × 4 12 × 48 નંગ ડોલીએ કેળા ખરીદ્યા અને તેના દરેક મિત્રોને 1 કેળું આપ્યું. દરેક મિત્રોને 1 કેળું આપ્યું. હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે તેના દરેક મિત્રોને 1 કેળું તે આપે છે તો 13 કેળા વધે છે. હવે 13 કેળા તો વધ્યા તો તે કેટલા મિત્રોને કેળા મળ્યા હશે? તમે જાણો છો કે 13થી આગળ ગણવાથી આ ઉત્તર મેળવી શકાય છે કારણ કે 13 કેળા વધ્યા છે. 48 કેળા હતા તો 48માંથી 13 આપણે બાદબાકી કરી દઈએ આ રીતે તો 48માંથી 13 જો બાદ થાય
તો કેટલા વધે? તો 35 કેળા મિત્રોને મળ્યા હશે. તો આ રીતે 10-10નો કૂદકો 10-10-10 અને 5, તો એ રીતે 10 વત્તા 10 વત્તા 10 વત્તા 5 = 35 કેળા મિત્રોને મળ્યા હશે. તો 48માંથી 13 બાદ કરતાં 35 કેળા મળે છે. તો વિદ્યાર્થીઓ, એ જ રીતે એવી જ રીતે ત્યાં આગળ ઉદાહરણ આપેલા છે આપણને, નંબર 1 નંબર 2 નંબર 3. તો એ આ 1 2 3 અને એવી જ રીતે તમને મેં હોમવર્કમાં પણ 4 5 6 અને 7, તો આટલા ઉદાહરણ ગણવા પણ તમને મેં આપ્યા હતા. તો આ ઉદાહરણના આધારે આવી જ રીતે આપણે આ દાખલા પૂર્ણ કરવાના છે. હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 92 ઉપર, રાજાના ઘોડા. હવે એ રાજાના ઘોડા વિશે આપણે આગળ વાત કરીએ. તો એક રાજા હતો જે માત્ર 9 સુધી જ ગણી શકતો હતો. તમે કેટલા નંબર સુધી ગણી શકો છો? રાજાને ઘોડા પ્રિય હતા, પણ તે તેમાંના બધાને કદી પણ ગણી શકતો ન હતો, કારણ કે તે 9 સુધી જ ગણી શકતો હતો. તે તેમને એવી રીતે રાખતો હતો કે તેને દરેક બાજુએથી માત્ર 9 સુધી જ ગણતરી કરવી પડે. તો રાજા અહીં આપેલા ચિત્રની અંદર રાજા 9 ઘોડા ગણતો હતો. આ 3 આ 3 અને આ 3, એટલે 9 થયા. આમ ઊભા ગણીએ તો આ 3 આ 3 અને આ 3, નીચેથી આડા ગણો તો આ 3 આ 3 અને આ 3, અને આમ જમણી બાજુથી ઊભા ગણો તો આ 1 2 અને 3. તો બધી જ બાજુથી સરવાળો 9 થાય છે. તો રાજા બધી જ બાજુથી ગણે તો 9 સુધી જ તે ગણતરી કરી શકતો હતો. તો રાજાને ગણવા માટે 9ની ગણતરી આ રીતે તેણે સેટિંગ કર્યું હતું. રાજાએ 3 3 3, તો તમે આ બધા 3નો સરવાળો કરશો તો તમને 24 ઘોડા મળશે. તો એવી રીતે જ રાજાએ 9 ઘોડા એમ કરીને 24 ઘોડા ગોઠવણી કરી હતી. હવે એક દિવસ એક મુલાકાતી 4 ઘોડા સાથે ત્યાં આવ્યો. અંધારું થતું હતું, તેથી તે રાત્રે ત્યાં રહેવા ઈચ્છતો હતો, પરંતુ ઘોડાનો રખેવાળ ગભરાયો. જો રાજા આ વધારાના ઘોડા જોશે તો તે ઘણો ગુસ્સે થશે. મુલાકાતીએ કહ્યું, ગભરાશો નહીં, રાજાને કદી ખબર પડશે નહીં. એથી તેણે નીચે પ્રમાણે જે ઘોડાઓની ગોઠવણી કરી એ હવે ત્યાં કેટલા ઘોડા હતા? તો રાજાએ 2 5, તો એવી રીતે રાજાએ ગોઠવણી કરી કે હવે 2 5 2, એટલે 5 ને 2 7 7 ને 2 9, તો આડા બી 9 થયા. આ રીતે પણ 9 થાય, આમ પણ 9 થાય અને આમ પણ 9 થાય. પણ સરવાળો કરવા જઈએ તો બધી બાજુનો સરવાળો ટોટલ 28 ઘોડા થયો. હવે જુઓ, રાત્રે રાજા ઘોડા ગણવા માટે આવ્યો. દરેક બાજુએથી તેણે 9 ઘોડા ગણ્યા. તેણે કહ્યું, અરે ખૂબ સુંદર. પછી તે શાંતિથી સૂઈ ગયો, તે સુવા ગયો. તો રાજાને ગમ્યું, સરસ, બધી બાજુથી 9 ઘોડા થાય છે. તો રાજા સુવા ગયો. સવારમાં હોશિયાર મુલાકાતીએ બીજી યુક્તિ અજમાવી. આ હોશિયાર હતો મુલાકાતી, તો તેણે શું કર્યું? હવે બીજી યુક્તિ બુદ્ધિ દોડાવી. તેણે પોતાના 4 ઘોડા લઈ લીધા અને રાજાના કેટલાક વધારે ઘોડા લઈ અને તે નાસી છૂટ્યો. તેણે રાજાના ઘોડાને આ રીતે ઊભા રાખી દીધા. મૂર્ખ રાજા કોઈ ખૂટતો ઘોડો શોધી શક્યો નહીં. તમે તેને મદદ કરી શકશો? તો હા. કઈ રીતે? તો જો, એના ટોટલ 28 ઘોડા હતા. તેણે પોતાના 4 ઘોડા તો લઈ લીધા મુલાકાતીએ, તો 28માંથી 4 ગયા તો 24 ઘોડા થયા, બરાબર છે? 24 ઘોડા થયા. અને અહીં આપેલા ઘોડાઓની અંદર એ બીજા રાજાના પણ સાથે ઘોડા લઈ ગયો. હવે 24 તો ઘોડા હોવા જ જોઈએ, પણ રાજાના કેટલા ઘોડા લઈ ગયો એ રાજાને ખબર
નથી તો તેણે કેટલા રાજા રાજાના ઘોડાઓને ત્યાં આ રીતે ઊભા રાખી દીધા હશે? તો પહેલાં આપણે આ કોષ્ટકના ઘોડા ગણવા પડશે. તો ચાર 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 ચાર, ચોકે ચોકે સોળ થયા. આ સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ, એટલે કે હવે કેટલા ઘોડા બાકી રહ્યા? વીસ ઘોડા બાકી રહ્યા, બરાબર છે. કોષ્ટકની અંદર ગોઠવેલા ઘોડા વીસ છે, બરાબર. ટોટલ ચોવીસ ઘોડા હતા, કારણ કે અઠ્યાવીસ ઘોડામાંથી ચાર ઘોડા મુલાકાતીએ પોતાના લઈ લીધા, એટલે અઠ્યાવીસમાંથી ચાર ગયા તો ચોવીસ ઘોડા થયા. ચોવીસમાંથી વીસ ઘોડાની ગણતરી એણે આ કોષ્ટકમાં કરી છે, તો આવી રીતે તેણે ગોઠવી દીધા વીસ ઘોડા. તો બાકીના ચોવીસમાંથી વીસ જાય, તો ચાર ઘોડા તે લઈને, રાજાના ચાર ઘોડા લઈ અને તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. હવે રાજાના ઘોડામાંના કેટલા ઘોડા તે લઈ ગયો હતો? ચાર ઘોડા તે લઈ ગયો હતો. હવે અમે અહીં સંખ્યાઓ છીએ, કોયડો આપ્યો છે એક, અમે અહીં સંખ્યાઓ છીએ, તમે અમને બંનેને ઉમેરશો તો તમને સો મળશે, અમારી વચ્ચેનો તફાવત પણ સો મળશે. તો તે સંખ્યાઓ કઈ હશે? ઉમેરશો તો પણ સો મળશે અને તફાવત પણ સો. તો સોમાં શું હોય? દાખલા તરીકે હું એક લઉં અને એકમાં સો ઉમેરું તો એકસો એક થઈ જાય, પણ આ તો એમ કહે છે કે મને તે સંખ્યામાં ઉમેરશો તો સો થશે, તો શૂન્ય આવે. તો જો શૂન્યને સોમાં ઉમેરીએ તો સો રહેશે, સોમાંથી શૂન્યને બાદ કરીશું તો પણ સો રહેશે. તો એના આધારે અહીંયા જવાબ આવશે કે એક સંખ્યા સો છે અને બીજી સંખ્યા શૂન્ય છે. તો એક સંખ્યા સો અને બીજી શૂન્ય. તો આ રીતે આપણું પ્રકરણ છ ભાગ ત્રણ પૂર્ણ થાય છે. પ્રણામ.